हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? अहीं जो आपणे पाठ्यपुस्तक छे आपणुं, कयुं छे आ? वेर वर यू? ओके, गुजरात बोर्डनुं आपणे फर्स्ट चैप्टर करीए छे, यूनिट वन करीए छे। ऑलराइट, तो आमां आपणे फर्स्ट जे आ फोर लाइन्स छे एमां आपणे थोड़ुंक विचार विमर्श करीशुं के शुं कहेवा मांगे छे। वेर वर यू मीन्स तमे क्यां हता? डैड मॉम आपणने ऑलवेज पूछे छे, जराक पण अहीं तहीं आपणे गया होय तो फटाक દઈને આપણને પૂછતા હોય કે તમે ક્યાં હતા। देर वर फाइव इन द बेड एंड द लिटल वन सेड रोल ऑन रोल ऑन रोल ऑन, सो दे ऑल रोल्ड ओवर एंड वन फेल इन। अवे जारे आ लोको आवता था बच्चाओ बधा, त्यारे पांच लोको बेड पर सूई गेला। कया पांच है? अवे आप्यु तो नथी पण आपणे गेस करीशुं के बेड पर फाइव लोग था। एक डैडी, मम्मी, ब्रदर, सिस्टर अने पोते तमे। ओके, तो रोल ऑन क्यारे के? कारण के बधा एक बीजा ने चोटी ने सोई गयेला तो जग्या नती, तो भले ने डैडी ने धक्को वागतो, भले ने डैडी पड़ी जता, अपनने शू? अपनने तो प्रॉपर जग्या जोई जोईए एटले मळवी जोईए। એટલે કે બચ્ચું કે રોલ ઓન રોલ ઓન, એટલે તમે આગળ ખસો આગળ ખસો, મને જગ્યા આપો। પછી એ પછી નેક્સ્ટ સેન્ટેન્સ આપણું, જે નેક્સ્ટ પેરેગ્રાફ, દે વર ફોર ઇન ધ બેડ, હવે એક એમાંથી એક જણ પડી ગયા, તો એન્ડ ધ લિટલ વન સેડ રોલ ઓન રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, સો દે ઓલ રોલ્ડ ઓવર એન્ડ વન ફેલ ડાઉન, હવે એમાંથી એક ભાઈ ફરી પડી ગયા। अरे वाह, छे ने धमाल नी वात, सो वाह छे। देर वर थ्री इन बेड एंड द लिटिल वन सेड रोल ओवर रोल ओवर रोल ओवर एंड वन फेल। अवे ऊँगवा पाछू धक्कम बुक्की थई एटले एमने कीधुं के रोल ओवर, एटले फटाक દઈને ફરીથી पड़ी गया। पछी नेक्स्ट, वेर वर टू इन बेड, पछी चार रही गया, चार माथी त्रण रही गया, हवे बे रही गया, रोल ओवर रोल ओवर रोल ओवर एंड दे रोल्ड ओवर एंड फरी रोल करियो, एक बीजा ने पुश करिया अने एमाथी एक भाई पड़ी गया, तो देर वॉज ओनली वन इन बेड एंड द लिटल वन सेड गुड नाइट। एटले पछी ए तमे जता नोटी, बधाने धक्को आप्यो અને છેલ્લે કીધું કે ગુડ નાઇટ। તો આ હતી સુંદર વાર્તા આપણી, ઓકે, અને એમાં તમે જોયું કે કેવી રીતે બચ્ચાઓ ધમાલ કરે છે, એકબીજાને પુશ કરે છે, એવું નથી કે ખાલી બેડમાં, હા, કે તમે કંઈ ક્યુ હોય, ક્યુ એટલે એક લાઈન બનાવવાની હોય, અને કેન્ટીનમાં જતા હોય, ક્યારે પુશ કરીએ આપણે, પાણી પીવા જતા હોય, વોશરૂમ જતા હોય, ત્યારે પણ આપણે એકબીજાને પુશ કરતા હોય, ઓકે, સો નેવર ડૂ દેટ, કોઈને પુશ કરતા નહીં, સાચવીને રહેજો, એવી રીતે ઊંઘમાં પણ નહીં કરતા, બધાને સુવા દેજો, આ પાઠ્યપુસ્તક એ કહેવાય છે, ઓકે। પછી તમે ટર્ન કરશો પેજને તો તમને નાની સી ટૂંકી સી એક્સરસાઇઝ દેખાશે, એમાં તમારે લખવાનું છે રેડ બેડ રેડ બેડ, રાઇટ ફાઇટ, જે સિમિલર વર્ડ્સ છે, એટલે આગળનો વર્ડ ખાલી કાઢી દેવાનો અને પાછળના વર્ડ સરખા રહેવા દેવાના, ટોલ ફોલ ટોલ ફોલ, ટોલ એટલે લાંબા, ફોલ એટલે પડવું, રાઇટ એટલે રાઇટ લેફ્ટ વાળું પણ હોય છે, સાચું બી હોય છે, ઓકે,
ट्री, ट्री नू आउसे फ्री, फ्री एटले तमने एक कैडबरी चॉकलेट पर एक बिस्किट पर फ्री मळे, ओके। पछी अलाइव, अलाइव ने शू करशू, अलाइव नू शू आउसे, कौन कैसे अलाइव, એ તમારે ગોતવાનું, બધું મેમ નહીં કે, ઓકે। તો નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું કે કેવી રીતે આપણે વર્ડ્સ લઈએ છીએ। સેન્ડ બેન્ડ, ઓકે, સેન્ડ અને બેન્ડ, બેન્ડ કે વગાડવાવાળા હોય એમને કહેવાય બેન્ડ, ઓકે। ફૂડ, તો ફૂડ હોય તો મૂડ, સારો મૂડ હોય તો સારું ફૂડ હોય। પછી બેલ, બેલનું ટેલ, ટેલ। બ્રાઉન, બ્રાઉનનું ફાઉન્ડ અથવા ગ્રાઉન્ડ, જે બી તમને લખવું હોય। મોર, શોર, એટ ધ સી શોર, ઓકે। લાઈવ, લાઈવનું કોને યાદ આવ્યું, લાઈવ લાઈવ, બી હાઈવ, બી હાઈવ પણ થાય। તો આવું કરીને બધા આપણે વાંચીને બધા વર્ડ્સ, આપણે રાઇમિંગ વર્ડ્સ શોધી લીધા છે, ઓકે ચિલ્ડ્રન। હવે આગળ આપણે જોઈશું આ પિક્ચર, આ પિક્ચરમાં શું કરીએ છીએ। જો એક્ટિવિટી ટુ છે, એક્ટિવિટી ટુમાં કોણ છે, રેશમા, બીજું કોણ છે, જય, ત્રીજું કોણ છે, અજય, પછી કોણ છે, સોના, પછી કોણ છે, મોના, કોણ છે, ઈવા, સુનીતા, ગીતા, ઇરફાન, મહેશ, ઓકે। હવે જય શું કરે છે, જે હેઝ ક્લાઇમ ધ ટ્રી। સંજય ક્યાં છે, સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી। રેશમા ક્યાં છે, રેશમા ઇઝ સ્લાઇડિંગ ઓન ધ સ્લાઇડ। સોના ક્યાં છે, સોના ઇઝ સ્વિંગિંગ। મોના ક્યાં છે, શી ઇઝ ઓન ધ સ્વિંગ। ઈવા શું કરે છે, શી ઇઝ કીપિંગ। સુનીતા, ગીતા, દે આર ઓલ સ્કીપિંગ। ઇરફાન ઓન ધ સી શો, આને શું કહેવાય, સી શો। મહેશ ઓન ધ સિટિંગ ઓન ધ સી શો, અન્ડરસ્ટોન, એટલે ના ખબર પડી હોય તો વિડીયો ફરીથી જોવો, ડેફિનેટલી તમને ખબર પડશે, ઓકે। સો હું રચના મેડમ તમને ઇઝી વિડીયો બનાવીને તમારા સુધી પહોંચવાની મારી જિમ્મેદારી રહેશે। તમે પ્લીઝ આ વિડીયો જુઓ અને એમાં કંઈ ખબર ના પડતી હોય તો પૂછજો, ઓકે, અને કંઈક બી પ્રોબ્લેમ હોય તો મને કહેજો। આ વિડીયોમાં તમને જે આપેલું છે યુનિટ વનમાં, એ તમે 5 વાર સરસ રીતે વાંચજો, સમજો કે શું કહેવા માગે છે, અને પછીથી એને ગુડ હેન્ડરાઇટિંગમાં એકવાર નોટબુકમાં લખજો, અને એના હાર્ડ વર્ડ્સ 5 ટાઈમ્સ તમે લર્ન કરજો, ઓકે। સો ફોર નાવ રચના મેડમ ઇઝ સાઇનિંગ ઓફ, ટેક કેર, બાય બાય।